એટલે તમારે જૂનું દેવું છે અથવા તો લેવું છે અથવા તો રિપેર કરાવવું છે, કોઈ પણ કામ છે. 6,500 રૂપિયા છે. આ વર્પુલનું હતું, નાનું ને નાજુકું, 180 લિટર છે. ખજાનો છે અને એના રિપેરિંગ આયા થઈ જાય, ખાલી મળે એવું નથી. તમારી પાસે જૂના હોય તો લઈ આવીએ અને તમારા આંખી જોતા હોય તો આપે ખરી. અને સૌથી પેલા જે મયુરભાઈ સાહેબ, આપણે કેટલા વર્ષથી આપણે આ બિઝનેસ કરો છો? 35 વર્ષ થયા. એટલે અહીંયા પાછળ એની ડેલી ઉપર લખેલું હોય છે કે 35 વર્ષના અનુભવી. આ તમને જે આખી પાછળ વેરાયટી દેખાય, હજી ઉપરે ઘણા બધા ફ્રીજ પડ્યા છે. હમણાં તમને બધી વસ્તુની માહિતી, જેટલા જેટલા ફ્રીજ પડ્યા, કઈ કંપનીના છે, શું ભાવ છે, બધી વસ્તુ આપણે જાણશું. બરોબર ને સાહેબ? આપણે અહીંથી જૂના ફ્રીજ દિયો અને કોઈ પાસે હોય તો લઈ લ્યો. અને એની એક્ઝેક્ટ સામે જ છે. તમે આનંદ બંગલા ચોક માંથી સ્વામિનારાયણ ચોક બાજુ જાઓ અને જમણા હાથ ઉપર જે ખાદી ભવન આવે ઈ ગલીમાં જ અંદર છે. બરોબર ને? નામ બીજું કઈ છે નહીં, મયુરભાઈ ફ્રીજ વાળા. આટલામાં ગમે એને કેવો તુલસી, અહીંયા ગયા તુલસી નું બોર્ડ માર્યું નથી, અહીંયા ગયા તુલસી નું બોર્ડ નથી માર્યું. બાકી આટલા તમે ગમે એને મયુરભાઈ ફ્રીજ વાળા કેહો એટલે ઓળખી જાય. હવે આપણે કઈ બહુ જાજી કથા નથી કરી, હાલો જાય ઉપર અને તમને બતાવું કેટલી કેટલી વેરાયટી ના ફ્રીજ જૂના પડ્યા છે અને શું શું ભાવના છે. મયુરભાઈ તો નીચે બેઠા, એમનો સન છે, કે જે આપણને બધા એની પાસે જેટલા જેટલા ફ્રીજ પડ્યા છે જેટલી વેરાયટીમાં, એમાં બધી કઈ કઈ બ્રાન્ડ છે, કેટલા લિટરનું છે અને એમાં શું શું ફંક્શનાલિટી છે, એ બધી માહિતી આપણને એમનો સન આપશે. તો આપણે સાહેબ બતાવવાના આપણી પાસે કે કઈ કઈ વેરાયટીના, કઈ કઈ કંપનીના અને શું પડ્યું છે. તો આ સૌથી પહેલા સેમસંગનું છે, બરફ એમ જામે લાગ્યો હતો. આમાં એવું છે કે જે જૂના કાઢતા હોય એના સારા આવતા હોય અથવા જે કઈ એસેસરીઝ ઘટતી હોય અમે મૂકી દેતા. આમાં ટોટલી બધી વસ્તુ હજી એમનેમ છે. પાટલો એમાં એમનેમ આવ્યો છે, પાટલો ભેગો આવ્યો છે, કંપની નો પાટલો ભેગો છે. સેમસંગનું આ મરૂન કલરનું તમને જે દેખાય પેટર્ન વાળી ડિઝાઇન છે, 5 સ્ટાર. અને કેટલા લિટરનું છે? આવશે તમારે 220 લિટર જેવું. 220 લિટર જેવું આવે. બરોબર ને? આનો શું ભાવ છે? આપણે આ 10.5 વાળું છે, 10,500 રૂપિયા. એ 220 લિટરનું હતું સેમસંગનું. પછી ત્યાર પછી સાહેબ, પછી જો આ બે વર્લપુલ ના છે, આ સેમ મોડલ છે, ખાલી તમને 12 જે છે ને કલર અલગ મળે. આ પેટર્ન વાળું છે, આ પ્લેન આવે એવું. બરોબર છે. બે વર્લપુલ ના, બે વર્લપુલ, બે ફોર સ્ટાર છે. આવડે જે તમને બરોબર પ્રિન્ટ મળે ને, અત્યારની હાલની તારીખ ની પ્રિન્ટ મળે, જે કંપની નવી પ્રિન્ટ કરી હોય બરોબર ઈ પ્રિન્ટ મળે. જે પેલાના સમયમાં જે પ્લેન પ્લેન આવતું પ્રિન્ટ ઈ નીચેનું કલર બદલી જાય તમારે. બરોબર છે. આમાં ડિઝાઇન ને એવું છે ઉપર અને નીચે નથી. 180 લિટર બે ના 6,500 રૂપિયા કિંમત. બે ની 6,500 રૂપિયા કિંમત છે. બે વર્લપુલ ના, અને હજી બે ઓરિજિનલ પીસ જ છે. ઓરિજિનલ ઓરિજિનલ આમાં અહીંયા છે ને, તમે જે આટલા બધા જોશો ને, આ બધા બધા ઓરિજિનલ પીસ જ છે. બરોબર. માટે અહીં ઉપર રાખ્યા એટલે નીચે નથી રાખ્યા, કેમ કે નીચે બરફ જમી જાય તો લઈ જવાનું, નો જામે નહીં લઈ જવાનું. બરોબર ને? પછી ભાવ માં કઈ કરી દો કે પછી ભાવ ફિક્સ નથી.
ઓકે, બાકી ખરેખર તમારે લેવું જ છે તો તમે આવશો તો વધારે ખબર પડશે. તમે એકવાર આવીને જોઈ જાવ તો તમને વધારે અનુકૂળ પડશે, કેમ કે આમાં શું બધાની ફંક્શનાલિટી ને બધાનું જે કલર ને બધું અલગ અલગ ડિફરન્સ બધું પડે બરોબર, અને બ્રાન્ડે અલગ અલગ, બ્રાન્ડે અલગ અલગ હોય ને બધામાં કામે વર્કિંગ હરખું ન હોય. હરખું ત્યાર પછી આ નીચે એક આ મરૂન કલર નું કર્યું છે કેલ્વિનેટર નું, એ હજી નવી જ કન્ડિશનમાં છે, હજી અંદરની કન્ડિશન એવી નવી છે. આમાં તમે અંદર જુઓ ખાલી એ કન્ડિશન એવી નવી છે અંદરની કન્ડિશન. અને આ સાહેબ કેટલા લીટર નું છે અને આમાં શું કઈ ફંક્શનાલિટી કઈ? આ 200 લિટર નું આવે, તમારે 5-star નું મશીન છે અંદર, 200 લિટર 5-star નું મશીન આવશે. અને આવડા જે છે ને કેલ્વિનેટર કંપની નું ફ્રીજ છે, કેલ્વિનેટર ને અત્યારે કહેવાય ને કે ટોપ બ્રાન્ડ માં આવે, કેલ્વિનેટર, વર્લપુલ, એલજી, સેમસંગ, બરોબર. અમારે પણ એવા જ હોય, અમારે પાસે ચીલા ચાલુ વસ્તુ. આ તમને અત્યારે જેટલા તમને હું બતાવીશ ને કંપની માં બરોબર, આમાં તમારે અડધી રહેતા ના ટોટલી પાર્ટ મળે બરોબર. એટલે અને પ્લસ કે રિપેરિંગ તો એ લોકો કરી દે છે ગમે તે. હવે આ કેલ્વિનેટર નું આપણે કેટલા લિટર નું કીધું આવશે? તમારે 200 લિટર નું, 200 લિટર નું શું ભાવે આવશે? તમારે 9.5 વાળું, 9.5 હજાર રૂપિયામાં 200 લિટર નું છે કેલ્વિનેટર નું. પછી ત્યાર સિવાય હજી બીજું એક આ વર્લપુલ નું સામે પડ્યું છે, વર્લપુલ નું, એ સિંગલ ડોર નું જ છે. આ 220 લિટર, 220 લિટર આવનાથી થોડુંક મોટું છે, આમાં પાયા ઊંચા આવે, ટૂંકમાં આમાં પાયા ઊંચા આવે બરોબર. બાકી એવો મજી વર્કિંગ જ છે, આ કઈ બંધ તો આવતા જ નથી, આ લોકો ચાલુ હોય એ જ રાખે છે. આ વર્લપુલ નું આ ગ્રે કલર નું જે હાથા વાળું આ ઉપર પછી આમાં આમાં એવું છે કે લાઇટ જાય ને એટલે લાઇટ થઈ જાય, એલઈડી લાઇટ, એટલે તમને દેખાડે અમુક ચાર્જિંગ આપણે કેમ સ્ટેબિલાઈઝર હોય બરોબર, સમય એમાં થોડોક પાવર ચાર્જ થઈ જાય તો લાઇટિંગ નો હોય ઇસ્યુ કઈ પણ તો થોડોક સમય હાલે બરોબર. એના એવું એના જેવું છે ને કંપની એક બહાર પાડ્યું કે અહીંયા તમારે લાઇટિંગ ચાલુ થઈ જાય અને એમાં તમને એમ લાગે દેખાડે કે થોડોક ઘણો પાવર સ્ટોર થઈ ગયો હોય તો તમારી વસ્તુ વધારે સમય માટે સાચવી રહી બરોબર. એટલે લાઇટ વહી જાય તો એ થોડોક ટાઈમ એમાં પાવર બેકઅપ પડ્યું હોય, પાવર બેકઅપ પડ્યું એના માટેની લાઇટ આપે છે. આ લાઇટ ચાલુ થઈ જાય તમારે, આ લાઇટ ચાલુ એટલે ખબર પડે પાવર બેકઅપ મળતો રહે ટૂંકમાં બરોબર છે. એટલે ઈ હતો આનો શું ભાવ છે સાહેબ? આવશે તમારે 10.5 વાળું છે, આ છે બંને સેમ ભાવમાં છે બરોબર, બે એક ભાવમાં છે. આ સેમસંગ નું છે, ઓલું વર્લપુલ નું છે, બે 10.5 હજાર ના, 220 લિટર ના, 220. પછી એના સિવાય ની બીજી આપણી પાસે કઈ કઈ કંપની ના? પછી જો અહીં વર્લપુલ છે, અહીં વર્લપુલ, આ વર્લપુલ નીચે પાટલો ભેગો આવે, સ્ટેન્ડ આખું ભેગો આવે કંપની નું ઓરિજિનલ, એમાંય પાટલો ભેગો છે, સ્ટેન્ડે ભેગું છે, સ્ટેન્ડ ને બધું. અમારે પાસે જેટલું વસ્તુ સામગ્રી જેટલી આવતી હોય ને અમારે બે જ દેવાની હોય, પછી એક્સ વાય ઝેડ કઈ પણ કરવાનું મૂકવાનું કે એવું કઈ નાખવાનું થતું હોય તો આપણી પાસે બધી અવેલેબલ જ હોય બરોબર છે. આ વર્લપુલ હજી બ્રાન્ડ ન્યુ કન્ડિશન માં તમે અંદર ની કન્ડિશન જોઈ અને આ બહાર ની કન્ડિશન, આ સિંગલ ડોર નું છે, પાટલા સહિત દેવાનું છે, લોક વાળું છે. બીજી આમાં અંદર કઈ એક્સ્ટ્રા ફેસિલિટી આવે છે? રનિંગ આવે એ જ આવે. એક્સ્ટ્રા ફેસિલિટી માં એવું છે કે આમાં તમારે જે રનિંગ રહેતું હોય ને એ બધું રનિંગ રનિંગ જ આવે બરોબર. પ્લસ આમાં તમને શું આયા છે ને શીશા નું એક્સટેન્ડ વધારે મૂક્યું કંપની વાળા, એટલે તમારે કઈ નાની જે બોટલો આવતી હોય કે જે થમ્સઅપ ની કે સોડા ની દવી વાળી બોટલ આવતી હોય એ તમારે રાખવી તો રાખી શકો. મીન્સ કે આ તમારે બિઝનેસ ઉપયોગ માટે ચાલે અને ઘર ઘર આવું જો તમારે ઉપયોગ કરવો હોય તો એ પણ ચાલે. બાકી આ ફ્રીજર વાળું ફાસ્ટ ધીમું ને એવું રીતે બધું રનિંગ આવી જાય બરોબર છે, એ તો બધું રનિંગ જ છે. અંદર લેમ્પ બેમ્પ નહીં તો બધી ચાલુ જાય છે લાઇટ નો. આ તો વર્લપુલ નો આ કેટલા લિટર નું છે? આવડે આવશે તમારે 200 લિટર, 200 લિટર શું ભાવમાં? આ 200 લિટર નું છે, 8.5 વાળું છે, 200 લિટર નું, 8.5 હજાર રૂપિયા વર્લપુલ નું છે. આ સિંગલ ડોર નું હતું. ત્યાર પછી એમ થી નાનું હાયર નું, હાયર નું નાનું નાજુકડું કોઈને ઓફિસ માં ક્યાંય રાખવું હોય તો આ તમારે છે ને ઘરમાં મોટા ભાગે કેટલાય લોકો જે અલગ પડતા હોય અથવા તો બારોબાર થી રહેવા આવતા હોય, 3-4 જણા માટે જો સ્પેશિયલ લેવું હોય તો આ ફ્રીજ એને થઈ રહ્યા. પ્લસ તમારો કઈ બિઝનેસ નાનો હોય, નાનો બિઝનેસ હોય અથવા તમારે સ્ટાર્ટઅપ કરવું હોય અને લેવું હોય તો પણ આ ચાલે. એટલે ઓછા બજેટ માં, ઓછા બજેટ માં આવી જાય, પ્લસ એના સારી કન્ડિશન માં મળે, સારી કન્ડિશન માં મળે. આ જે આયર નું સિંગલ ડોર નું આ કેટલા લિટર નું છે? આ 165 લિટર, 165 લિટર નું છે આયર નું, 105 લિટર. આનો શું ભાવે? એ 6.5 વાળું છે, 6.5 હજાર રૂપિયામાં, 6.5 હજાર રૂપિયામાં હાયર નું. દરવાજો નતો આવ્યો ને, દરવાજો આપણે નાખ દીધું છે અંદર નો, આ એક દરવાજો નતો અને થોડુંક એસેસરીઝ ભાંગેલી તૂટેલી બધું આપણે ચેન્જ કરીને રાખ્યું છે. બાકી તો ભાઈ જેવી વસ્તુ છે જેમાં મેજોરિટી કઈ થતું ન હોય, આ તો માણસને નવો લેવું હોય નવી પેટર્ન નીકળે એટલે આ જૂનું કાઢી નાખે, આ મેજોરિટી એવા જ બધા પીસ છે. પછી આ આ વર્લપુલ નું આ બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં તમને આખે આખી ઓલી પેટર્ન વાળી છે, પાછળ આગળ જે ડિઝાઇન આવતું હોય આ 5-star છે, 5-star કંપની નો લોગો જ આવી જાય બરોબર. હા એ તો એમાં ઓરિજિનલ જ હોય, એમાં તો કઈ હરી હંચા થાય નહીં. આ 5-star છે અને આ કેટલા લીટર નું છે? આવશે તમારે 200 લિટર નું. આ 200 લિટર નું ટોટલી માહિતી આપી દીધી કંપની વાળા બરોબર છે. આ ઉપર નું એનું મેઇન સ્ટીકર 200 લિટર નું છે, 5-star,
વર્લપુલ નું હજી બ્રાન્ડ ન્યુ કન્ડિશન જ. તમે જે અંદર નો ભાગે જોયો ઈ અને આ બાર નો ભાગ બતાવી દો. અને આનો સાહેબ શું ભાવ છે? ઓરિજિનલ પીસ જ છે. આ ઘણા ને એવું હોય કે હજુ નવું મોડલ નીકળ્યો એટલે પછી જૂનું કોઈ ગમે નહીં એટલે આ જૂનું કાઢી નાખ્યું. એવું તમારી પાસે નાનું પડતું મોટું લીધું હોય? હા ઘણા ને નાનું હોય. હા ઘણા ને અમુક શીશા અમાતા ન હોય પછી એટલે બધી મોટું લઈ લીધું. આ બધી એસેસરી આ તમારે રિપેરિંગ માં? હા અમાર ગમે એ કમ્પ્લેન આવે ને અમાર બીજો કોઈ નો માર ફાધર જ કરે. બરોબર. બીજો કોઈ માણસ જ નથી રાખ્યો. હા હા ટોટલી અમાર પાસે અવેલેબલ જ હોય બધી વસ્તુ. હા અડધી રાત તમને ફોન આવે અડધી રાત આપણી પાસે બધી વસ્તુ અવેલેબલ હોય એટલે બીજે દિવસે પેલા એનું કામ થઈ જાય. આ આખું એક જાત નું એમનું વેરહાઉસ જેવું છે. આ ઉપર મેળા ઉપર બધે બાસ્કેટ ને આ તે એ લોકો ની જે કઈ એસેસરી ફ્રીજ માં આવતી હોય ડીશુ ના આ બધા બાસ્કેટ છે. એટલે નીચેના બધા મોડેલ માં પછી અલગ અલગ આવતા હશે ને એટલે એ બધા પડ્યા હોય આપણી પાસે. બરોબર છે. આ બધી એમની જે ફ્રીજ ની જે જૂની વસ્તુ તમારે કઈ ભાંગી તૂટી ગઈ હોય તો એ મળી જાય ને? એ ટોટલી મળી જાય. કોઈ પણ સ્ટેન્ડ લેતા આવવાનું સેમ્પલ લઈ આવે એટલે અમારે ખાલી છે ને માપ સાઈઝ જોતી હોય. બરોબર. સેમ્પલ હોય તો સેમ્પલ ઉપર એને બીજી વાર ધક્કો ન થાય. ટૂંક હા બીજી વાર બાકી વાર અહીંથી લઈ જાય અને પછી માં ફિટ ન થાય. હા એવું એવું થઈ જાય. એટલે આ બધી એસેસરીઝ હતી જૂની અને નવી. નવી તમારે કોઈ પણ નવી છે કે બધી નવી? બરોબર છે. એટલે તમારે કોઈ પણ ભાંગ તૂટ કદાચ થઈ હોય તો તમે તમારા માં ફિટ કરાવી શકો છો. આ બધી નવી હશે પછી ક્યાંય બગડી ગયો તમે ઘરે જઈને રિપેર કરી દો કે અહીંયા લઈ આવે તો એવું છે. ડિસ્ટન્સ લાંબુ હોય તો પછી અહીંયા લઈ આવવું પડે. ઓકે. અને કઈ એવું કઈ ફરતું હોય કે મને લ્યો કે મશીન વયુ ગયું હોય તો પછી વસ્તુ અહીંયા થાય કારણ કે પાછી વસ્તુ બધી બધા હથિયાર અહીંયા ન હોય એમ. બરોબર છે. એટલે નાનું એવું હોય તો અહીંયા જઈને કરી દો તમે ઘરે. હા એમાં નાની એવી સ્વીચ બીજ કઈ ગઈ હોય અથવા તો કોઈ વસ્તુ તમારે બદલાવાની હોય તો અહીંયા નાનો ફોલ્ટ હોય તો અહીંયા થાય એમ હોય અહીંયા જ કરી દે તો પછી અહીંયા લઈ આવવાનું હોય. ઓકે. બાકી જો મોટો ફોલ્ટ હોય તો બે અહીંયા જ લઈ આવવું પડે એમાં બીજો કઈ રસ્તો. એટલે છતાંય તમારે હજી વધારાની કઈ પણ ક્વેરી હોય નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર મયુરભાઈ નો કોન્ટેક્ટ નંબર આપેલો છે. તમારે વધારાની કઈ પણ માહિતી જોતી હોય તો ફોન કરીને એને પૂછી લેજો. તમારે કઈ ભાંગતૂટ થઈ હોય કે બગડી ગઈ હોય તો હવે આપણે જવું નીચે. બરોબર ને. હજી નીચે ઘણા બધા પડ્યા છે અને અહીંયા નીચે કઈ કઈ કંપનીના અને ક્યાં ક્યાં મોડેલ પડ્યા અને શું ભાવ છે તો એ નીચે જોઈએ. બીજા હવે આપણે ઉપર જે જોઈએ એ મેજોરિટી બધા સિંગલ ડોર જ હતા. અહીંયા ડબલ ડોર નું હતું નહીં. આ જ એરિયા સિંગલ ડોર નું આ કઈ કંપની નું છે? કેલ્વિનેટર સુપરકુલ. કેલ્વિનેટર નું સુપરકુલ. ઓકે. અને આ કેટલા લીટર નું છે અને શું ભાવ છે? આવશે 180 લીટર. 180 180 લીટર 5,500 રૂપિયા નું આ કેલ્વિનેટર નું હતું. ત્યાર પછી એની નીચે એ કઈ કંપની નું છે? એલજી નું. આ 5,500 વાળું. આ એલજી નું છે 5,500 નું છે. આ લાલ કલર નું અમુક ના નવે નવા કન્ડિશન માં પછી આમાં વધારાનો કઈક નકરો જાજો બરફ જામે કે એવું તો કઈ એક હોય. બરોબર છે. હવે આ બાજુ ડબલ ડોર વર્લપૂલ નું બે હેન્ડલ વાળા છે. આ વર્લપૂલ નું 4-star છે. અને આ કેટલા લીટર નું છે? આવશે તમારે 320 લીટર. 320 લીટર નું છે. આ અંદર ની કન્ડિશન તમને જે દેખાય આ બધા ડબલ ડોર આ ઉપર નું અને આ નીચેનું મેઇન સ્ટોરેજ જે રહ્યું. અને આનો સાહેબ શું ભાવ છે? આ 16,500 વાળું છે. 16,500 રૂપિયા. આ 16,500 માં છે. પછી હજી છતાંય તમારે રસ જ હોય લેવામાં તો અહીંયા આવશો તો તમને વધારે અંદાજો આવી જાય. ત્યાર પછી એની બાજુમાં બીજું વર્લપૂલ આ મરૂન કલર નું આ પેટર્ન વાળું છે. અને આ અંદર ની કન્ડિશન આ કે વર્લપૂલ 5-star આવશે. આ તમારે 14,500 વાળું છે. 14,500 રૂપિયા. આ વર્લપૂલ નું 5-star છે. 14,500 રૂપિયા. આ 370 લીટર નું. 370 લીટર નું છે. ત્યાર પછી થોડુંક જૂનું સેમસંગ નું આ ડબલ ડોર નું છે. હાથા વાળા છે. આ જૂની કન્ડિશન આનું 11,500 વાળું. 11,500 રૂપિયા. આ સેમસંગ નું 5-star. સેમસંગ નું 5-star છે. અને આ કેટલા લીટર છે? આવશે તમારે 250 લીટર. આ 250 લીટર નું છે. આ ડબલ ડોર નું છે. અને આ અંદર ની કન્ડિશન બાર ની કન્ડિશન તો તમે જોઈએ. બાકી તો આમાં કાચ બાત ને એવું તો બધી રેડી જ હોય છે. ત્યાર પછી આ બધું એક સેમસંગ નું સિંગલ ડોર પડ્યું છે થોડુંક જૂનું કન્ડિશન માં આ ગ્રે કલર નું. આ કેટલા લીટર નું છે સાહેબ? 180 લીટર. 180 લીટર. આ અંદર ની કન્ડિશન તમને જે દેખાય
અને આનો શું ભાવ છે? 6,500 રૂપિયા. એ 6,500 રૂપિયા હતા. એ સેમસંગનું હતું. ત્યાર પછી આ બાજુમાં બીજું સેમસંગનું ડબલ ડોરનું ભર્યું છે, ગ્રે કલરનું. આ સાહેબ કેટલા લીટરનું છે? 320 લીટર. આ 320 લીટરનું છે. આ ડબલ ડોરનું સેમસંગ 320 લીટર. આનો શું ભાવ છે? 15,500 છે. એ 15,500 રૂપિયા છે. અને આ તમને જે દેખાય એ આખી અંદરની કન્ડિશન. ત્યાર પછી એના સિવાય બીજું લાલ કલરનું કેલ્વિનેટરનું, લાલ કલરનું કેલ્વિનેટર. આ જૂની કન્ડિશન. કોઈને ધંધામાં કે એવી રીતે ક્યાંય વાપરવું હોય લો બજેટમાં તો આ કેટલા લીટરનું જે છે? 180 લીટર. આ 4,500 વાળું છે. 4,500 રૂપિયા. 180 લીટર છે કેલ્વિનેટરનું 4,500 રૂપિયામાં. ત્યાર પછી હવે બારે બારે ઘણા બધા પડ્યા છે. આપણે ઉપર જોયા, નીચે જોયા, હવે બારે એની બાજુમાં આ ગોદરેજ નું પડ્યું છે, જૂની જાણીતી બ્રાન્ડ. કેટલા લીટરનું છે 180 લીટરનું છે. અને આ અંદર ની કન્ડિશન હજી સારી કન્ડિશન માં છે એમ તો. આનો શું ભાવ છે? 6,500 વાળું છે. 6,500 રૂપિયા છે. આ વર્લપુલ નું હતું, નાનું ને નાજુકું. ત્યાર પછી આ બીજું આ બાજુ વર્લપુલનું જૂનું મોડલ, એ સિંગલ ડોરનું છે. આ જૂનું વર્લપુલ જે હતું આ અંદરની કન્ડિશન. આ 180 લીટર છે. આ 180 લીટર છે. આનો શું ભાવ છે? 6,500 વાળું. આ 6,500 વાળું છે. બાકી ખરેખર તમારે લેવું જ છે તો તમે એકવાર ખાલી અહીંયા આંટો મારશો એટલે તમને વધારે અંદાજો આવશે. ત્યાર પછી આ સેમસંગનું ડબલ ડોરનું આ કેટલા લીટરનું જે છે? આવશે તમારે 250 લીટર. 250 લીટરનું 250 લીટરનું છે સેમસંગનું ડબલ ડોરનું. અને આનો શું ભાવ છે સાહેબ? એ 13,500 વાળું છે. 13,500 રૂપિયા. આ 13,500 વાળું હતું સેમસંગનું. બાકી આના સિવાય હજી તમારી પાસે નવું કદાચ કોઈને જૂનું પોતાની પાસે પડ્યું હોય તો એવું તમને દેવું હોય તો દેખાડે તમે ભાવતાલ દઈ દો ને. વોટ્સએપ અમારો નંબર હોય, વોટ્સએપ નંબર એમાં અમને મોકલી દઈએ. બરોબર છે. એટલે એના ઉપરથી અમને ખ્યાલ આવે અને એના તમને કહી ને કોન્ટેક ઉપર આખી આખી વાત થઈ જાય ને. બરોબર છે. એટલે તમારે જૂનું દેવું છે અથવા તો લેવું છે અથવા તો રિપેર કરાવવું છે, કોઈ પણ કામ છે, નીચે મયુરભાઈનો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે, તમે એમને ફોન કરી અને વધારાની માહિતી લઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો, ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. હવે આપણે ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.